નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉડના એકેડમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મધુકાંતાબેન જગમોહનદાસ મહેતા પ્રાથમિક શાળા વતી હું રીમા મૈસુરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ આગળના ટાસ્કમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદ બાકીના ગુણધર્મો વિશે ભણી ગયા છે હવે આજે આ તાસમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને તેના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ તેના માટે અહીં કેટલાક નિયમો આપ્યા છે પહેલો નિયમ જોઈએ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર જ છે કે કોઈ પણ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને ધન પૂર્ણાંક જ મળે છે દાખલા તરીકે પાંચ ગુણ્યા પાંચ પાંચ પચામ પચીસ તો પાંચ ધનપૂર્ણાંક છે બીજો પાંચ પણ ધન પૂર્ણાંક છે અને જવાબ પણ આપણને ધન પૂર્ણાંક જ મળે છે ઉદાહરણ બે જોઈએ ત્રણ ગુણ્યા છ ટાલી અઢાર ત્રણ એ પૂર્ણાંક છે છ એ ધન પૂર્ણાંક છે અને મળતો જવાબ અઢાર પણ દનપૂર્ણાંક છે કારણ કે વધતા ગુણ્યા વધતા બરાબર વધતા થાય છે એટલે કે ધન પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક થાય છે હવે બીજો નિયમ જોઈએ બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર કરો છો ત્યારે તેનો જવાબ ધન પૂર્ણાંક આવે છે દાખલા તરીકે એક ઓછા ચાર ગુણ્યા ઓછા ત્રણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં તમારે બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નને અવગણી લેવાના એટલે કે ભૂલી જવાના અને જે સંખ્યા છે તેનો ગુણાકાર કરવાનો તો જોઈએ ચાર તાલી બાર જવાબ આવે છે બાર હવે ચિહ્નો જોઈએ તો બંનેમાં ઓછાનો ચિહ્ન છે માટે ઓછા ઓછા વધતા થઈ જાય છે તો જવાબ આપણો ધનપૂર્ણાંક આવે છે અહીં આપણે બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર કરવા બંને સંખ્યાના ચિહ્નોને અવગણીને ગુણાકાર કરવો અને જે જવાબ આવે તેની આગળ ધન ચિહ્ન મૂકવું કારણ કે ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા થાય છે ઓછા ઓછા વત્તા થાય છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડતી જ હશે વત્તા 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 અને ઓછા ઓછા વત્તા થાય છે નિયમ ત્રણ જોઈએ ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એક ધન પૂર્ણાંક અને એક ઋણપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય તો ત્યારે તમને તેનો જવાબ હંમેશા ઋણપૂર્ણાંક જ મળે છે દાખલા તરીકે એક ત્રણ ગુણ્યા ઓછા પાંચ અહીં તમે જોઈ શકો છો ત્રણ એ ધનપૂર્ણાંક છે અને માઇનસ પાંચ એ ઋણપૂર્ણાંક છે વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે એ જ કરીશું ચિહ્નોને અવગણીને સંખ્યાનો ગુણાકાર કરીશું તો પાંચ તાલી પંદર હવે જોઈએ તો વધતા ઓછા ઓછા ત્રણની આગળ વત્તાનો ચિહ્ન છે ધનપૂર્ણાંક છે અને પાંચની આગળ ઓછાનો ચિહ્ન છે માટે ઓછા ઓછા એટલે ઓછા પંદર જવાબ આવે છે ઉદાહરણ બે જોઈએ દસ ગુણ્યા ઓછા તેતાલીસ અહીં દસ ધન પૂર્ણાંક છે અને ઓછા તેતાલીસ ઋણપૂર્ણાંક છે તેથી બંનેનો ગુણાકાર દસ ગુણ્યા તેતાલીસ બરાબર ચારસો ત્રીસ થાય અને જવાબની આગળ ઋણપૂર્ણાંક એટલે કે ઓછાનો ચિહ્ન મૂકવું કારણ કે વત્તા ઓછા ઓછા થાય ઉદાહરણ ત્રણ જોઈએ તેત્રીસ ગુણ્યા ઓછા પાંચ વિદ્યાર્થી મિત્રો અહીં તેત્રીસ ધન પૂર્ણાંક છે ઓછા પાંચ ઋણપૂર્ણાંક છે બંનેનો ગુણાકાર કરીએ તો તેત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પાસઠ આવે છે અને વધતા ઓછા ઓછા એટલે ઓછા એકસો પાસઠ જવાબ થાય છે અહીં આપણે ધન અને ઋણપૂર્ણાંકનો ગુણાકાર કરવા બંને સંખ્યાના ચિહ્નોને અવગણીને ગુણાકાર કરવો જે જવાબ મળે તેની આગળ ઋણ ચિહ્ન મૂકવો કારણ કે વધતા ઓછા ઓછા થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ત્રણ નિયમોમાં સમજ પડી જ હશે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર પણ ધન પૂર્ણાંક એક ધન અને ઋણપૂર્ણાંકનો ગુણાકાર ઋણપૂર્ણાંક થાય છે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેનો ચોથો નિયમ ત્રણ કે તેથી વધુ ઋણપૂર્ણાંકોનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો અહીં જો ઋણપૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક આવે અને જો ઋણપૂર્ણાંકોની સંખ્યા એકી હોય તો ગુણાકાર ઋણપૂર્ણાંક આવે છે દાખલા તરીકે ઓછા ચાર ગુણ્યા ઓછા ત્રણ બરાબર ચાર તાલી બાર અને ઓછા ઓછા વધતા એટલે જવાબ આવે છે બાર બેકી સંખ્યા છે બે ઋણપૂર્ણાંકો છે તો જવાબ ધનપૂર્ણાંક આવે છે હવે જોઈએ તો ત્રણ ઋણપૂર્ણાંકો છે એકી સંખ્યામાં છે તેથી તેમનો જવાબ ઋણપૂર્ણાંક આવે છે

ચાર ઋણપૂર્ણાંક એટલે બેકી સંખ્યામાં છે જેથી ઓછા ચાર ગુણ્યા ઓછા ત્રણ ગુણ્યા ઓછા બે ગુણ્યા ઓછા બે તો જવાબ ધન પૂર્ણાંક આવે છે હવે પાંચ એકી સંખ્યાઓ એટલે કે પાંચ ઋણપૂર્ણાંકો એકી સંખ્યા જેથી જેનો જવાબ આવે છે ઋણપૂર્ણાંક તો જોયું વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યા હોય તો જવાબ ધન પૂર્ણાંક અને એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણપૂર્ણાંક તો આ થયા ગુણાકાર કરવાના નિયમો બે પૂર્ણાંક સંખ્યાઓ બે કે તેથી વધુ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવો હોય તો તમારે આ નિયમો યાદ રાખવાના પહેલો નિયમ તો ધન પૂર્ણાંક અને ધન પૂર્ણાંક તો વધતા 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 પછી બીજો નિયમ ઋણપૂર્ણાંક ઋણપૂર્ણાંક તો ઓછા ઓછા વધતા પછી જોયો ત્રીજો નિયમ એક પૂર્ણાંક અને એક ઋણપૂર્ણાંક ઓછા વત્તા ઓછા અને ચોથો એકી સંખ્યામાં ઋણપૂર્ણાંક અને બેકી સંખ્યામાં ઋણપૂર્ણાંક એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ઋણપૂર્ણાંક જ આવે અને બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ઢનપૂર્ણાંક આવે ચાલો હવે આપણે આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે સરવાળા અને બાદ બાકીના ગુણધર્મો જોયા એવી જ રીતે આપણે અહીં ગુણાકારના પણ ગુણધર્મો જોવાના છે વિદ્યાર્થી મિત્રો સરવાળા અને બાદબાકીના ગુણધર્મોમાં જ્યારે આપણે સરવાળા બાદબાકી કરતા હતા ત્યારે આપણે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકતા હતા જવાબમાં આપણે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકતા હતા અહીં આપણે એવી કોઈ મોટી સંખ્યા જોવાની નથી ફક્ત ચિહ્નો જોવાના છે ચાલો તો જોઈએ પહેલો ગુણધર્મ સંવૃદ્ધતાનો ગુણધર્મ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે દાખલા તરીકે ઓછા વીસ ગુણ્યા ઓછા પાંચ તો જવાબ આવે છે સો અહીં આપણે ચિહ્નોને અવગણીને ગુણાકાર કરી લેવાનો વીસ બે પંચા સો અને ઓછા ઓછા વત્તા એટલે જવાબ આવે છે સો બીજું જોઈએ ઓછા પંદર ગુણ્યા સત્તર તો પહેલાં ચિહ્નોને અવગણીને ગુણાકાર કરીએ પંદર ગુણ્યા સત્તર બસો પંચાવન ચિહ્નો જોઈએ ઓછા વત્તા ઓછા એટલે ઓછા બસો પંચાવન અહીં તમે જોઈ શકો છો કે ઓછા વીસ પણ પૂર્ણાંક સંખ્યા છે ઓછા પાંચ પણ પૂર્ણાંક સંખ્યા છે અને એનો જવાબ સો પણ પૂર્ણાંક સંખ્યા જ છે આમ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર માટે સંવૃત્તતા ધરાવે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે બીજો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ જેવી રીતે સરવાળામાં ક્રમનો ગુણધર્મ ઉપયોગ કરવામાં આવતો હતો તેવી જ રીતે બાદ તેવી જ રીતે ગુણાકારમાં પણ ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે ક્રમના ગુણધર્મમાં એમ કહેવામાં આવે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરો તો પણ પરિણામ સરખું જ મળે છે જોઈએ દાખલા તરીકે ત્રણ ગુણ્યા ઓછા ચાર અહીં ચાર ત્રણ ચક બાર વધતા ઓછા ઓછા એટલે જવાબ ઓછા બાર આવે છે અથવા તો તમે ઓછા ચારને આગળ લેવ ત્રણને પાછળ લેવ તો પણ તમારો જવાબ ઓછા બાર જ આવે છે એવી જ રીતે ઓછા પંદર ગુણ્યા ઓછા દસ પંદર દાણ એકસો પચાસ અને ઓછા ઓછા વધતા આમ તમે પંદરને આગળ લેવ દસને આગળ લેવ તો પણ તમારો જવાબ એકસો પચાસ જ આવે છે આમ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર માટે સહક્રમી છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર તમે કોઈપણ ક્રમમાં કોઈ પણ સંખ્યાને આગળ લેવ પાછળ લેવ અને કરી શકો છો તો પણ તમારો જવાબ સરખો જ આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે ગુણધર્મનો અભ્યાસ કર્યો સંવૃત્તાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ બાકીના બે ગુણધર્મનો અભ્યાસ આપણે આવતીકાલેના તાસમાં કરીશું તમારે આ બધા ગુણધર્મો અને નિયમો તમારી નોટમાં સારા અક્ષરે લખવાના છે તો ચાલો અહીં પૂર્ણ કરીએ